गुड मॉर्निंग जय श्री कृष्ण। अमे आपणे पर्यावरण में पाठ त्रण में आप क्या आव्या छे? पाना नंबर 28। 28 पर आपणे शुं शीख्या छे? सोनिया ने ग्लूकोज आपवामां आव्यो तो सोनिया ने शुं थई गयुं छे के एने ग्लूकोज आपवामां आव्यो? ए सोनिया बीमार पड़ी गई। शुं थई गयुं? बीमार पड़ी गई। एने झाड़ा उल्टी थई गई। एने शुं थई गयुं? झाड़ा उल्टी थई गई। उल्टी अने झाड़ा थता ए तरत ज एनुं शरीर एकदम लूज थई गयुं अने एने चक्कर पण आवा लाग्या। एटले ए तेथी ए सानियाने ग्लूकोजना बाटला चढ़ावामां आव्या। एने दवाखाने लई जवामां आवी अने दवाखानामां एने हॉस्पिटलमां दाखल करी अने पछी एने ग्लूकोजना बाटला चढ़ाव्या। अहींया सुधी आपणे कर्युं हतुं। तो हवे ए सानिया खोराक खाए छे त्यारे एना पेटमां कशी वस्तु रहती नथी। ए बधुं शुं थई जतुं? एने उल्टी थई जती। ए कोई पण पाणी पीए के कोई पण वस्तु खाए छे त्यारे एना पेटमां एकय वस्तु नहीं रहे। ए बधुं शुं थई जतुं? एने उल्टी थई जती। तो हवे बीजुं जુઓ, અહીંયા થઈ ગઈ અને ગ્લુકોઝના બાટલા ચડાવવાથી એને થોડી તાકાત પણ મળી ગઈ, મળે છે ને થોડી તાકાત? તો અમે જો વાત કરો અને ચર્ચા કરો, શું તમને યાદ છે ધોરણ 4માં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું? મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું। સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું। સાનિયાના પિતાએ પણ એ જ બનાવ્યું અને આપ્યું। તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવ્યું છે? ખાંડ અને મીઠું એ નાખીને આપણે ઘણીવાર છે ને શું કરીએ, શરબત બનાવીએ, મીઠું નાખીએ અને લીંબુ નાખીએ એટલે થોડું આપણા શરીરમાં સારું થાય અને આપણને થોડું શક્તિ મળે આનાથી। એટલે ઘણીવાર આપણે મીઠું અને ખાંડ આ બંનેનું દ્રાવણ કરીએ અને એમાં થોડું લીંબુ નાખો એટલે એ લીંબુ શરબત આપણે બોલીએ છીએ ને એને ત્યારે પાવામાં આવે છે। ઘણીવાર આપણે બીમાર પડીએ છીએ ને ત્યારે આ ઝાડા ઉલટી થાય છે અથવા આવું થાય ત્યારે આપણે ઘણીવાર અથવા ચક્કર આવે ત્યારે આપણે લીંબુ શરબત પીએ છીએ। તો હવે જો તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાંય લખેલો જોયો છે તો ક્યાં? તો હવે હા, આપણે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો, પાવડર આવે છે, આપણને ખબર છે કે ગ્લુકોઝનો પાવડર આવે છે। પછી આપણે ઘણીવાર દવાખાનામાં જઈએ છીએ હોસ્પિટલમાં ત્યારે ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે છે એવું બોલે છે, ઘણીવાર બોલે છે ને, એટલે એ બધો આપણે એ બધા શબ્દ સાંભળેલા છે, હોસ્પિટલમાં સાંભળેલા છે અને પાવડરમાં પણ લખેલું હશે ગ્લુકોઝનો પાવડર। એ પાવડર પીવાથી આપણને સારું થાય અને આપણને થોડી શક્તિ પણ મળે છે। તો હવે ગ્લુકોઝ છે એ તો એ કેવી રીતે વપરાય છે, આપણે એને શા માટે વાપરીએ છીએ? ગ્લુકોઝને શા માટે વાપરીએ છીએ કે જ્યારે ઝાડા ઉલટી થાય છે ત્યારે એ પાવડર એને પાણીમાં નાખી અને આપણે ગરમ પાણીમાં નાખી અને એને પીવામાં આવે છે, તેથી આપણા શરીરમાં થોડી આરામ મળે છે। તો હવે જો જ્યારે આપણને સતત ઝાડા થાય ત્યારે ડૉક્ટર ગ્લુકોઝના બાટલા ચડાવવાની સલાહ આપે છે। ઘણીવાર આપણને ઝાડા ઉલટી થાય છે ને ત્યારે ગ્લુકોઝના બાટલા ચડાવવાની ડૉક્ટર કહે છે। શા માટે? કે એના શરીરમાં પાણી ઘટી ગયું હશે તો જ એ બાટલા ચડાવવા માટે કહે છે। તો હવે જો ઝાડા ઉલટી થાય છે તો સતત ઝાડા ઉલટી થાય ત્યારે શરીરમાંથી પાણી ઘટતું જાય છે। ઝાડા ઉલટી થાય છે ત્યારે આપણા શરીરમાં પાણી છે ને એ ઘટતું જાય છે। મોં વટે લીધેલું પ્રવાહી કે ખોરાક પણ ટકતા નથી। જ્યારે આપણે મોઢાથી લઈએ છીએ ખોરાક એ પણ આપણા શરીરમાં જતો નથી, ટકતો નથી, વામિટ ઉલટી જ થઈ જાય છે। તો આવા સમયે જે ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે ને તો દર્દી જમ્યા વગર પણ થોડી તાકાત મળે છે। જો આવા બાટલા ચડાવવામાં આવે છે ત્યારે આ દર્દીને એટલે બીમાર વ્યક્તિને જમ્યા વગર પણ એને થોડી તાકાત આવી જાય છે। તો ઝાડા ઉલટી થાય ત્યારે દર્દીને કયું પ્રવાહી આપવું હિતવાહ છે?
तो झाड़ा उल्टे थाय त्यारे खांड अने मीठानु पाणी आपवू हितावह छे। तो झाड़ा उल्टी थवाथी व्यक्ति शा माटे नबळो पड़ी जाय छे? केम नबळो पड़ी जाय छे? झाड़ा उल्टी थवाथी आपणा शरीरमां पाणी खूटतुं जाय छे, खूटी जाय छे। वारंवार झाड़ा उल्टी थाय छे एटले आपणा शरीरमां पाणी ओछुं थई जाय। तो झाड़ा उल्टी थाय त्यारे व्यक्ति शरीर में पानी और क्षारों प्रमाण घटतू जाए। अपना शरीर में 65% पानी रहेलू है। केटला टका पानी रहेलू है? 65%। पेट घटी जता शरीर नबड़ू पड़ी जाए। 65% पानी रहेलू है तो ये घटी जाए त्यारे आप शरीर केव जाए? नबड़ू पड़ी जाए। तो अवे जुओ, अवे बीजो सवाल जुओ। અમે અહીંયા લખ્યું છે શિક્ષકો માટે કે શું કીધું છે કે ગ્લુકોઝ કેવી રીતે વપરાય છે, તાપણે કેવી રીતે વાપરીએ છીએ, એ પાણી ગરમ પાણી કરે અને એમાં નાખીએ છીએ અને પછી એ પાવડર થોડું ઠંડુ થાય એટલે પીવામાં આવે છે, હુંફાળું હુંફાળું પીએ છીએ। તો તેની ચર્ચા બાળકો સાથે કરો। બાળકો માટે ગ્લુકોઝ ઉર્જા આપે છે, એ આપણને શક્તિ આપે છે। ગ્લુકોઝ એ પાવડરે આપણને શક્તિ આપે છે। જ્યારે આપણે ડૉક્ટરની ઘરે જઈએ છીએ હોસ્પિટલમાં, ત્યારે આપણે હાવ નબળા થઈ જઈએ ત્યારે આપણને આવા ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે છે। હવે તમે જુઓ, તમે ક્યારેય પ્રાથમિક સારવાર પેટી ફર્સ્ટ એડ બોક્સમાંનું ગ્લુકોઝ ચાખ્યું છે? તેનો સ્વાદ કેવો હોય છે? તમારા મિત્રોને કહો શું કીધું છે કે તમે કોઈવાર, તમે ક્યારે પ્રાથમિક સારવાર, આપણે કોઈ દિવસ પ્રાથમિક સારવાર તમે કોઈ કંઈ લીધી છે આમાંથી? કોઈ કંઈ પ્રાથમિક સારવાર, પ્રાથમિક સારવાર કોને કહેવામાં આવે છે? ચલો કોઈકને ખબર છે પ્રાથમિક સારવાર એટલે જ્યારે આપણે કોઈક પણ ઈજા થાય છે ત્યારે આપણે ઘરે દવા લઈએ છીએ, ઘરે આપણે સુવિધા કરી લઈએ છીએ, અમુક વસ્તુ આપણે એનો ઘરે ઉપયોગ કરી લઈએ છીએ ત્યારે એ વસ્તુને શું કહેવામાં આવે છે? પ્રાથમિક સારવાર। હવે ધારો કે આપણા પગમાં વાગ્યું હોય અથવા તો પગ મુચકોડાયો હોય તો આપણું તો શું કરીએ, આપણે હળદર અને તેલ નાખીએ છીએ। હળદર અને તેલ કરીને માલિશ કરીને આપણે શું કરીએ, એનો પાટો બાંધીએ છીએ। શું કરીએ છીએ? પાટા બાંધીએ છીએ, બાંધીએ ને? તો એ જ રીતના પાટા બાંધે છે એને આપણે શું કહીએ, આ પ્રાથમિક સારવાર કહે છે। જ્યારે તાવ ભરાય છે તો હવે ધારો કે આપણને સાંજે તાવ વધારે ભરાઈ જાય છે ત્યારે મીઠા, મીઠું, ખારું મીઠું આવે છે ને, આ મીઠું એનું પાણી પાણીમાં ઓગાળી દેવું, થોડા પાણીમાં ઓગાળી દેવું અને એને એક રૂમાલ લઈ લેવો અને એના પોતું કરીને આપણા માથા પર મૂકવામાં આવે છે ત્યારે પણ આપણો તાવ ઓછો થઈ જાય છે। આવું કરવાથી પણ આપણો તાવ ઓછો થઈ જાય છે, એટલે એ તાવ ઓછો થઈ જાય એટલે એને આવી સારવાર આપણે ગમે એ રીતના કરીએ છીએ ઘરે તેને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે। તેને શું કહેવામાં આવે છે? પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે। અમે શું કીધું, માનું ગ્લુકોઝ ચાખ્યું છે તેનો સ્વાદ કેવો હોય છે? તમારા મિત્રને કહો એનો સ્વાદ કેવો હોય છે? ગ્લુકોઝ જેવો જોઈએ છે, બધાનો સરખો જોઈએ છે સ્વાદ ગ્લુકોઝનો। અમે તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝ બોટલ આપવામાં આવી છે તો ક્યારે અને કેમ તે વર્ગખંડમાં તેના વિશે કહો। તો અમે જો આપણે પણ આપણા ઘરના, ધારો કે આપણા ઘરના દાદા બીમાર પડ્યા છે અને મારા દાદાને ઝાડા ઉલટી થઈ ગઈ છે તો એ દાદાનું શરીર હાવ નબળું થઈ ગયું છે, એને ચાલવાની પણ શક્તિ નથી, તો એને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, એને દવાખાનામાં લઈ જઈએ છીએ અને પછી ત્યાં ડૉક્ટર એને ગ્લુકોઝના બોટલ ચડાવવા માટે સૂચના આપે છે ત્યારે એને ગ્લુકોઝના બાટલા ચડાવીએ છીએ। અમે સોનિયાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ, તમારા મતે તેમણે આવું કેમ કહ્યું? કેમ કહે છે કે આપણું જે શરીરમાં એ તાકાત આપે છે ગ્લુકોઝનો પાવડર એ આપણા શરીરમાં
તાકાત આપે છે, અથવા તો જે કોઈકની શરીર અમુકનું હા વીક હોય છે, અમુકનું શરીર વીક હોય છે, એ લોકોને જોઈને જ, અમુકને જોઈને જ આપણને ખબર પડી જાય છે કે એનું શરીર બરાબર નથી, અથવા થોડું એની તબિયત ઓછી હોય તો તે પછી પણ ડૉક્ટરો આપણને ગ્લુકોઝનો પાવડર લેવા માટે કહે છે, તો આપણામાં થોડી તાકાત આવે છે. સોનિયાના ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો. ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે? તો સોનિયાનું ચિત્ર તમે જોયું છે, અને સોનિયાને કેમ એને આપણે ગ્લુકોઝની બોટલ આપવામાં આવી? તો સોનિયાને ઉલટી અને ઝાડા થઈ ગયા છે, અને એના પિતાજીએ મીઠા અને ખાંડનું દ્રવણ પણ આપ્યું, તો પણ એનું શરીર ખૂબ નબળું પડી ગયું છે અને સોનિયાને ચક્કર આવે છે. તેથી એને પછી એના પિતાજી એને હોસ્પિટલમાં ડૉક્ટર પાસે લઈ જાય છે, દવાખાને લઈ જાય, અને એને ડૉક્ટરે સૂચના આપે છે કે એને બોટલ ગ્લુકોઝને બોટલ ચડાવવાની જરૂર છે, અને ત્યારે